क्राइम ब्रांचमां बैठक करता गृहमंत्री अमदावादमां रथयात्राने लईने गृहमंत्रीए पोलीस अधिकारीओ अने मंदिरना ट्रस्टीओ साथे बंद बारणे करी बैठक। रथयात्रा समयसर नीकळे अने परत फरे तेनुं ध्यान राखवानुं तेमज जरूर पड़े तो तेमने जाण करवी तेम हर्ष संघवीए जणाव्युं हतुं। गृहमंत्री हर्ष संघवीए जगन्नाथ मंदिर जईने रथयात्राની तैयारी अंगे चर्चाओ करी हती અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે પત્રકારોને રથયાત્રાના બંદોબસ્ત અંગે માહિતી આપી હતી। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રથયાત્રામાં 25,000 પોલીસ બંદોબસ્તમાં રહેશે, જેમાં 8 DGIC, 30 SP, 35 ACP, SRP અને CRPની 68 કંપની બંદોબસ્તમાં રહેશે। 28 તમામ પોલીસ અમદાવાદમાં આવશે। ક્રાઇમ બ્રાન્ચ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી અને જરૂરી સૂચના આપી। આ વર્ષે રથયાત્રામાં ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવશે, જેમાં બોડી ઓન કેમેરા, ડ્રોન ફેસ ડિટેક્શન કેમેરા સહિતની વ્યવસ્થા કરવામાં આવશે। સોશિયલ પોલીસિંગના પ્રયત્ન ખૂબ જ સારા કરવામાં આવ્યા છે। IB તરફથી હજુ સુધી કોઈ એલર્ટ મળ્યું નથી। તમામ સમાજના લોકોને સાથે રાખીને રથયાત્રા નીકળશે। બંદોબસ્તમાં આવનારી પોલીસ માટે જમવા અને રહેવાની તમામ વ્યવસ્થા પણ માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। વધુમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે રથયાત્રા સમયસર નીકળે અને પરત ફરે તેનું ધ્યાન રાખજો અને જરૂર પડે મને જાણ કરજો। પહેલી તારીખે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સંપૂર્ણ વ્યવસ્થાની નિરીક્ષણ બેઠક આજે રાખવામાં આવેલી હતી। આસ્થા અને વ્યવસ્થાનું સમન્વય ના ભરપૂર દર્શન આ વખતે જગન્નાથજીની રથયાત્રામાં જરૂરથી સૌ લોકોને મળશે। ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સંપૂર્ણ વ્યવસ્થામાં ગુજરાત પોલીસના 25,000થી વધારે જવાનો આ વ્યવસ્થામાં લાગશે। DG અને IG રેન્જના 8 અધિકારીઓ, SP રેન્કના 30 અધિકારીઓ, ACP રેન્કના 135 અધિકારીઓ, SRP અને CAPFની 68 કંપનીઓ મળાવીને ટોટલ 25,000 લોકો ભગવાન જગન્નાથજીની રથયાત્રાની વ્યવસ્થામાં આવનારા દિવસોમાં એટલે કે 28 તારીખથી જ આ સંપૂર્ણ ટીમ આ રથયાત્રાની વ્યવસ્થામાં અમદાવાદમાં કામગીરીએ લાગશે। અમદાવાદ પોલીસ દ્વારા ખૂબ જ ઝીણવટપૂર્વક આ રથયાત્રાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદ પોલીસના કમિશનરશ્રી અને એમની આખી ટીમને આજે મેં આ બેઠકમાં અભિનંદન આપ્યા છે। જે પ્રકારે સિનિયર અધિકારીઓએ તમામ સમાજને સાથે રાખીને બ્લડ કેમ્પ હોય કે પછી યુવાનોને એકતા માટે ક્રિકેટની મેચની વ્યવસ્થા હોય કે પછી સિનિયર ઓફિસર્સ અમારા સૌ મહિલા IPS ઓફિસરોએ તમામ સમાજની મહિલાઓ જોડે જે પ્રકારે બેઠકોની વ્યવસ્થા કરી, પોલ સુધી જઈને સમાજો સુધી જઈને રથયાત્રાના દિવસે કયા પ્રકારે સૌ સમાજ સાથે મળીને આ વ્યવસ્થા વધુ મજબૂત થઈ શકે તે માટેની વ્યવસ્થાઓ કરી, સાથે સાથે બીજા બી સોશિયલ પોલીસિંગના માધ્યમથી જે પ્રકારે પ્રયાસો કરવામાં આવ્યા છે તે અદ્ભુત છે અને દેશભરની તમામ યાત્રાઓમાં એક આ જ પ્રકારે કામગીરી કરી શકે એ પ્રકારનો એક સરસ ઉદાહરણ અમદાવાદ પોલીસે અમદાવાદમાં આ રથયાત્રા દરમિયાન આપેલો છે।